રાપર તાલુકાના વરણો સુખપર નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને લાખોના જીરુનું નુકસાન રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલના કામમાં ભ્રષ્ટાચારના લીધે નર્મદાના પાણી વાગડ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ અને નુકસાની કરતાં પણ સાબિત થઈ રહ્યા છે જેનો વધુ એક ભ્રષ્ટાચાર રાપર તાલુકાના વરણું સુખપરની પેઠા કેનાલમાં ગાબડું પડતા નર્મદાના નીર ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતો માટે આફત રૂપ પુરવાર થયા છે આજે પરોઢે પડેલા ગાબડાના કારણે લાખો લિટર પાણી વહી ગયું હોવાનું જાણવા મળ્યું હતું આ દરમિયાન ગાબડું સર્જાતા નર્મદા નિગમ દ્વારા તાકીદની કાર્યવાહી હાથ ધરી કેનાલમાં સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું રાપર તાલુકાના વરણુના સરપંચ રમેશભાઈ મહારાજે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે નર્મદાની સુખ પર વરણુ માઇનર કેનાલમાં નબળી કામગીરીને લઈ ગાબડું પડી ગયું હતું જેના કારણે કેનાલના પાણી સાડા ચાર લાખ જેટલું નુકસાન થયું છે આ પહેલા એક માસ અગાઉ પણ આજ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું આ કેનાલમાં પાણી શરૂ થવાના માત્ર ચાર માસના અગાઉ ગાબડું પડ્યું હોવાનું ઉમેર્યું હતું વરણું સુખપાર કાનમેર ગાગોદર સહિતના નર્મદાની પેટા કેનાલોમાં કામગીરી સારી રીતે કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી કહ્યું કે ખેડૂતો દ્વારા પાણીનો પ્રવાહ વધી જવાથી ચાર મીટરનું કેનાલ દબાણ સહન ન થતા ગાબડું પડ્યું હતું જેની જાણ થતાં જ નર્મદા કેનાલના અધિકારીઓએ સમારકામ હાથ ધરી પાણી વેઠવાતું તે બંધ કરી દેવામાં આવ્યું હતું